જરૂરી જી રુઝાન મેડમ, જે અનવોન્ટેડ સેક્સ ની વાત કરી, આમાં બી બે ચીજ છે. મેં જયારે પેલું વેલેન્ટાઇન ડે બતાવ્યું એ તો અનપ્રોટેક્ટેડ છે, અનપ્રોટેક્ટેડ છે. વેલેન્ટાઇન ડે માં તો અનપ્રોટેક્ટેડ પ્રોટેક્ટેડ બધું એક જ હોય. પણ કમિંગ બેક ટુ, આપણી પાસે એવી રૂલ્સ છે કે જગર લેટ સે જે થઈ ગયું અનપ્રોટેક્ટેડ માં તો થઈ ગયું તો થઈ ગયું, પણ એબોર્શન નો રૂલ્સ છે કે તમે પહેલા બીજા મહિને એબોર્શન કરી શકો છો, એમાં તમને કોઈ રોકી નથી શકતું બે મહિનામાં. કારણ કે અમે બે એક પહેલા મહિને તો ખબર પડી જાય કે મને છોકરું થયું છે, છોકરું થવાનું છે, તો ઓબ્વિયસલી તમે એબોર્શન કરી શકો છો. તો બી એ નથી થતું. એનો મતલબ એવો છે કે ધેર ઇઝ સમથિંગ ડીપર ઇન એને. ડીપરનો મતલબ કે મે બી આજે અનપ્રોટેક્ટેડ સેક્સ થયું છે, કે બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળા સાથે થયું છે, એટલે પેલી બિચારી ઘરમાં નથી કહી શકતી કે મારા આવું થયું છે. બોયફ્રેન્ડ સપોર્ટ નથી કરતો, બોયફ્રેન્ડને છોડી દે છે કે એને યુઝ કરે છે કે જે બી કરે છે, એટલે ત્યાં આ પ્રોબ્લેમ છે. અધરવાઇઝ આપણી પાસે એના માટે બી બે મહિનાની અંદર તમે ડોક્ટર સાહેબ બેઠા છે, બે કે ત્રણ મહિના સુધી તો અલાઉડ જ છે કે તમે એબોર્શન કરી શકો છો. પણ આ બધું જે આપણે સમાજથી છુપા છુપી રમીએ છીએ, અને સમાજે જે બધાના માથે નાખી દીધું છે કે ભાઈ તમે લગ્ન ને વિચ ઇઝ ઓલ્સો ફેક્ટ, એમાં હું આપણા સંસ્કાર છે, હું સંસ્કારની અગેન્સ્ટ નથી જવા માંગતી, પણ એમાં અલ્ટિમેટલી એટલે આ સારો પોઈન્ટ છે. એટલે આજે બધી બહેનોને મારે કહેવું છે કે તમે પાંચ મિનિટની પેલી નવરાત્રિની મજા, વેલેન્ટાઇનની મજામાં તમે તમારી જિંદગી બગાડો છો, અને પછી આવા બધા હાલતને એકલી તમારી જિંદગી નથી બગડતી, તમારા બાળકની બી જિંદગી બગડે છે. બિલકુલ, આ